જય હિન્દ મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટનું કલમ એકસો અઢાર અને એકસો ઓગણીસ હવે બધાને મૂંઝવતા પ્રશ્ન હોય એનું આજે આપણે સોલ્યુશન કરવું છે કે ભાઈ સાક્ષી કોણ આપી શકે ને કોણ ન આપી શકે પછી તો કે ભાઈ મૂંગા સાક્ષીની શેમાં જોગવાઈ છે મૂંગા સાક્ષીની શું જોગવાઈઓ છે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં તો આવા પ્રશ્નો છે એ તમને બધાને મૂંઝવતા હોય આજના લેક્ચરમાં મિત્રો આપણે એ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે કઈ કઈ કલમો છે તો કે એકસો અઢાર અને એકસો ઓગણીસ એકસો અઢારમાં કીધું કે કોણ સાક્ષી આપી શકે અને એકસો ઓગણીસમાં મૂંગા સાક્ષીઓ વિશેની વાત કરવામાં આવેલી છે કોણ સાક્ષી આપી શકે અને એકસો ઓગણીસમાં મૂંગા સાક્ષીઓ બરાબર તો કે આપણે સવાલ થતો હોય ઘણી વાર પ્રશ્ન પૂછાણા છે કે ભાઈ નીચેનામાંથી કોણ સાક્ષી તરીકે યોગ્ય નથી બરાબર છે તો એનો જવાબ કઈ રીતે આપવો મૂંગા સાક્ષીની શું પ્રાવધાનો છે કાયદામાં એના વિશેની વાત મિત્રો આજના લેક્ચરમાં આપણે કરવાની છે આ દરેક લોકોને તૈયારી કરતા દરેક મિત્રોને આ સવાલ મૂંઝવતો સવાલ છે એટલા માટે જ આપણે આને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આજે મળ્યા છીએ પરંતુ એના પહેલાં વાત કરી દઉં કે તમે જો આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુવા કેરિયર એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બે લાઇકનય પ્રેસ કરી દેવાનું કે જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આ જ વિડીયોની લિંકને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એને આ કાયદાની લેક્ચર સિરીઝનો લાભ મળે ઓકે ડન ચલો એવિડન્સ એક્ટ એમાં સૌપ્રથમ વાત કરીએ મિત્રો કલમ એકસો એકસો સાક્ષી આપી શકે કોણ સાક્ષી આપી શકે હવે અદાલતમાં કોઈ બાબતને પુરવાર કરવા માટે સાક્ષીઓની જરૂર હોય તો આ સાક્ષી તરીકે કોણ કોણ વ્યક્તિ યોગ્ય ગણાય અને કોણ કોણ અયોગ્ય ગણાય તો એની વાત આપણે કઈ કલમમાં કરેલી છે કલમ એકસો અઢાર માં જોગવાઈ કરી છે કે સાક્ષી કોણ આપી શકે તો કે પોતાને પૂછવામાં આવેલા પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નોના સમજણપૂર્વક સમજણ જવાબ આપી શકનાર જવાબ આપી શકનાર તમામ વ્યક્તિઓ તમામ વ્યક્તિઓ સાક્ષી આપી શકે છે તમામ વ્યક્તિઓ સાક્ષી આપી શકે છે હવે તમને કોર્ટે પ્રશ્ન પૂછો કે ભાઈ તમારું નામ શું અને તમે જવાબ આપો સપોઝ મારું વાત કરું મને પૂછું કે ભાઈ તમારું નામ શું એટલે હું શું કહેવાનું કૌશિક પંડ્યા ક્યાં રહેવાનું તો હું એમ કહું વેળાઉદર શું કામ કરો હું એમ કહું કે ભાઈ નોકરી કરું તો આ સમજણપૂર્વકના જવાબો કહેવાય મને પૂછે કે તમારું નામ શું વિચારમાં પડી જાઉં મારું નામ શું છે તો આ સમજણપૂર્વકના જવાબો કહેવાય નહીં તો કે જ્યારે સમજણપૂર્વકના જવાબો આપી શકનાર તમામે તમામ વ્યક્તિ છે એ સાક્ષી તરીકે ગ્રાહ્ય ગણાય છે તમામે તમામ વ્યક્તિ શબ્દ ઉપર ભાર દઉં છું કે તમામે તમામ વ્યક્તિ સાક્ષી તરીકે ગ્રાહ્ય ગણાય છે તો હવે આપણને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોણ સાક્ષી તરીકે યોગ્ય નથી આ પ્રશ્ન છે નીચેનામાંથી કોણ સાક્ષી ન આપી શકે કોણ સાક્ષી ન આપી શકે કોણ આપી શકે એની વાત મિત્રો આપણે કરી લીધી કોણ આપી શકે તો કે પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નોના સમજણપૂર્વકના જવાબો આપી શકનાર દરેકે દરેક વ્યક્તિ છે એ સાક્ષી આપી શકે પણ કોણ ન આપી શકે તો પેલા તો કોઈ કુંબળી વયનું બાળક કુંબળી વયનું બાળક કારણ તો કે બાળક કોઈ સાવ નાનું બે ચાર વર્ષનું બાળક હોય અને એને કોર્ટ દ્વારા જો પ્રશ્ન પૂછવામાં આવે તો એ બાળક છે એ સમજણપૂર્વકના જવાબો આપી શકતું નથી તો એવું બાળક છે એ સાક્ષી ન આપી શકે આ જનરલી વાત છે બાકી જો એ બાળક સમજપૂર્વક જવાબ આપી શકે તો એ પણ યોગ્ય છે પણ સામાન્ય રીતે કાયદો એવું માને છે કે આવું બાળક છે એ સમજણપૂર્વકના જવાબ આપી શકતું હોતું નથી એટલે એ સાક્ષી તરીકે યોગ્ય સાક્ષી ગણાય નહીં બીજું તો કે પાગલ વ્યક્તિ પાગલ વ્યક્તિ હવે કોઈ ગાંડો માણસ હોય એ ગાંડો માણસ પણ સાક્ષી તરીકે યોગ્ય સાક્ષી ન ગણાય જો એ જવાબ આપી શકે તો પણ એવું બનતું નથી કે સામાન્ય રીતે એવું હોય કે ભાઈ કોઈ ગાંડો વ્યક્તિ હોય એ બુદ્ધિ કસોટી ઉપર છે એ કોડ દ્વારા પૂછેલા પ્રશ્નોનો જવાબ આપી શકતો નથી એટલે આવો પાગલ વ્યક્તિ છે એ પણ યોગ્ય સાક્ષી નથી અથવા તો અતિવૃદ્ધ વ્યક્તિ અતિ વૃદ્ધ વ્યક્તિ એ પણ સાક્ષી તરીકે યોગ્ય ન ગણાય કારણ તો વ્યક્તિ વૃદ્ધ હોય એટલે એની યાદદાશ્તમાં છે એને ફેર પડેલો હોય એટલે કે એની યાદદાશ જે હોવી જોઈએ એટલી હોતી નથી એટલે એ કોડ દ્વારા પૂછેલા પ્રશ્નોના બુદ્ધિ કસોટીપૂર્વક જવાબ આપી શકતો નથી એટલા માટે આવા અતિ વૃદ્ધ વ્યક્તિ હોય કુંભળી વયનું બાળક હોય પાગલ હોય માનસિક રોગી હોય માનસિક રોગથી પીડાતી વ્યક્તિ હોય તો આવી વ્યક્તિઓ હોય એ સાક્ષી તરીકે યોગ્ય સાક્ષી ગણાતી નથી હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કોણ સાક્ષી ન આપી શકે અને આ ચાર ઓપ્શન હોય ને હજી એક આગળ એવો ઓપ્શન આપે કે ભાઈ ઉપરોક્ત તમામ તો જવાબ શું બનશે ઉપરોક્ત તમામ તો કે પહેલાં તો કોણ સાક્ષી આપી શકે તો કે પોતાના પૂછેલા પ્રશ્નોના બુદ્ધિ કસોટી પૂર્વકના જવાબો આપી શકે સમજણ પૂર્વકના જવાબો આપી શકે એ તમામ વ્યક્તિ છે એ યોગ્ય સાક્ષી ગણાય પણ હવે કાયદો કોને નથી માનતો સાક્ષી તરીકે તો કે અતિ કુંબળી વયનું બાળક હોય પછી પાગલ વ્યક્તિ હોય અતિ વૃદ્ધાવસ્થ અતિ વૃદ્ધ વ્યક્તિ હોય અને માનસિક રોગથી પીડાતી વ્યક્તિ હોય તો આ લોકો છે એ સાક્ષી તરીકે યોગ્ય સાક્ષી ગણાતા નથી શા માટે તો કે એને પૂછેલા પ્રશ્નોના જવાબ છે એ સમજણપૂર્વક આપી શકતા નથી એટલા માટે એને યોગ્ય સાક્ષી ગણાતા નથી અન્ય તમામ વ્યક્તિઓ છે એને યોગ્ય સાક્ષી ગણવામાં આવે અને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી લીધેલો છે ભાઈ કે નીચેનામાંથી કોણ યોગ્ય સાક્ષી નથી અને આવા ઓપ્શન આપ્યા હતા તો એમાં માન્ય રાખ્યો તો કે ઉપરોક્ત તમામ એટલે કે આ તમામે તમામ વ્યક્તિ છે એ સાક્ષી તરીકે યોગ્ય ગણાતા નથી બાકી આ પ્રશ્ન પૂછો કોણ સાક્ષી આપી શકે તેનો જવાબ શું આવશે કે સમજણપૂર્વકના જવાબ આપી શકનાર તમામ વ્યક્તિ છે એ યોગ્ય સાક્ષી ગણાય છે ઓકે ડન કલમ એકસો અઢાર ક્લિયર કે સાક્ષી કોણ આપી શકે અને કોણ ન આપી શકે આનો ભેદ ક્લિયર મિત્રો ઓકે ડન આગળ વાત કરીએ કલમ એકસો ઓગણીસ મૂંગા સાક્ષીઓ હવે મૂંગા સાક્ષીઓ છે એ કઈ રીતે સાક્ષી આપે અને એ જે સાક્ષી આપે એને કેવો પુરાવો ગણાય તો કે ભાઈ મૂંગા સાક્ષી હોય એ બોલી ન શકતા હોય સીધી વસ્તુ છે હવે હું જે વસ્તુ કહીશ એ હું બોલીને રજૂ કરીશ તો પણ સામે કોઈ મૂંગો વ્યક્તિ હોય તો એ વિચારો છે એ બોલીને એની સાક્ષી આપી શકતો નથી તો એ કઈ રીતે સાક્ષી આપશે ભાઈ તો કે મૂંગા સાક્ષી ની વાત પહેલા તો કલમ એકસો ઓગણીસ માં કરી અને મૂંગો સાક્ષી છે લખીને કે

લેવાનું અને આવા પુરાવાની શું કરવાની વિડિયોગ્રાફી કરવાની શું કરવાની વિડીયોગ્રાફીથી પુરાવો લેવાનો વિડીયોગ્રાફીથી પુરાવો લેવાનો બરાબર છે પછી તો કે મૂંગા સાક્ષીઓ માટે મૂંગા સાક્ષીનું નિવેદન લેવા માટે

હમ 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 આવું મેં કીધું હોય ધારો કે હું મૂંઘો વ્યક્તિ છું અને મને સાક્ષી તરીકે લઈ જાય તો હું કોર્ટને એમ કહું તો કોર્ટ એમાં શું સમજે જો આવો કોઈ એજ્યુકેટર હોય એનો તો એ વ્યક્તિ આવા ઈશારાની ભાષા સમજી શકે આવી ચેષ્ટાઓને સમજી શકે એટલા માટે ઇન્ટરપ્રિટર અથવા તો દુભાષ્યા હોય અને એજ્યુકેટર હોય એની છે એ કોર્ટમાં વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે કે એ વ્યક્તિ આની ભાષા સમજી અને કોર્ટને સમજાવે એટલા માટે ઓકે તો પહેલાં તો મૂંગો સાક્ષી છે લખીને કે ઈશારાઓ કે ચેષ્ટાઓ વડે છે એ પોતાની સાક્ષી પોતાની સાક્ષી આપશે મૂંગો સાક્ષી શું કરશે ઈશારાઓ અને ચેષ્ટાઓ વડે છે એ પોતાની સાક્ષી આપશે ક્લિયર બીજું તો કે એ પુરાવો ખુલ્લી અદાલતમાં લેવામાં આવશે ત્રીજું તો કે વિડીયોગ્રાફીથી પુરાવો હોય છે મૂંગો સાક્ષી જે નિવેદનો કરે જે ઈશારાઓ ચેષ્ટાઓ કરે જે લખાણો આપે એ બધાની શું કરી લેવાની રહેશે વિડિયોગ્રાફી કરી લેવાની રહેશે અને એનું નિવેદન નોંધવા માટે ઇન્ટરપ્રિટર અને એજ્યુકેટરની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે અને ખાસ અગત્યનો મુદ્દો મિત્રો કે મૂંગા સાક્ષીએ લેખિતમાં પુરાવો આપ્યો હોવા છતાં લેખિતમાં પુરાવો આપ્યો હોવા છતાં તેને મૌખિક પુરાવો ગણાય છે તેને મૌખિક પુરાવો

પહેલાં આપણે શું સમજ્યા ભાઈ કલમ એકસો માં કોણ સાક્ષી આપી શકે તો કે પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નોના સમજણપૂર્વકના જવાબ આપી શકનાર તમામ વ્યક્તિ છે એ સાક્ષી આપી શકે જ્યારે કોણ સાક્ષી ન આપી શકે તો કે જે વ્યક્તિ છે એ પોતાને પૂછેલા પ્રશ્નોના સમજણપૂર્વકના જવાબ નથી આપી શકતો એ તમામ વ્યક્તિ છે એ સાક્ષી તરીકે યોગ્ય સાક્ષી ગણાતા નથી તો એમાં કોણ કોણ આવી શકે તો કે કુંબળી વયનું બાળક હોય કોઈ પાગલ વ્યક્તિ હોય અતિ વૃદ્ધ વ્યક્તિ હોય કે માનસિક રોગી વ્યક્તિ હોય એને સામાન્ય રીતે સાક્ષી તરીકે યોગ્ય ગણવામાં આવતા ઓગણીસમાં આપણે વાત કરી કે મૂંગા સાક્ષી તો કે જે બોલી નથી શકતા એવા વ્યક્તિનું નિવેદન જ્યારે નોંધવાનું હોય અથવા એ વ્યક્તિએ નિવેદન નોંધાવાનું હોય ત્યારે એ વ્યક્તિ કઈ રીતે નિવેદન આપશે તો કે ત્યારે એ વ્યક્તિ લખાણો લખીને ઇશારાઓ કરીને કે ચેષ્ટાઓ કરીને એ પોતાની સાક્ષી આપશે અને આવી સાક્ષી છે ખુલ્લી અદાલતમાં લેવામાં આવશે અને એની વિડીયોગ્રાફી કરવાની રહેશે એના માટે દુભાષિયાની વ્યવસ્થા પણ કોર્ટમાં કરવામાં આવેલી હશે અને સૌથી મહત્ત્વની બાબત કે મૂંગા સાક્ષીએ ભલે પુરાવો લખાણ કરીને આપ્યો હોય તેમ છતાં એને દસ્તાવેજી પુરાવો ગણવામાં આવતો નથી એ કેવો પુરાવો ગણાય મૌખિક પુરાવો ગણાય શા માટે તો કે એ બોલી નથી શકતો એટલા માટે લખીને આપ્યું છે જો બોલી શકતો હોત તો એ મૌખિકમાં કહેવાનો હતો એટલા માટે આને કેવો પુરાવો ગણાશે મૌખિક પુરાવો ગણાય છે ક્લિયર મિત્રો આટલી બાબત તો કોણ સાક્ષી આપી શકે ને મૂંગા સાક્ષીના પ્રાવધાનો છે એ આપણને ખરેખર થોડી મુશ્કેલી ઊભી કરતા હોય તો અહીંયા આપણે એને ખૂબ વ્યવસ્થિત રીતે અને સરળ ભાષામાં તમામ ડાઉટ્સ ક્લિયર થાય એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે આવા જ જો આગળ અને આજ જ આવા જ આખા આખા કાયદાનો તમારે ખૂબ ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એમાં આપણો કાયદાનો વિડીયો કોર્સ છે એ સબસ્ક્રાઈબ કરી શકો જેમાં તમને સિત્તેર પ્લસ કલાકોનું કાયદાનો અભ્યાસ કરવા મળશે અને સાથે આપણે સમયાંતરે લાઈવ સેશનનું પણ આયોજન કરશું જેથી કરીને એનો પણ તમને લાભ મળી શકે અને તમારા ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ શકે અને આના સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકશો જેથી કરીને અમે તમને બને એટલો વહેલી તકે એનો જવાબ આપશું અને તમે જો અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે તમારા મિત્રો સુધી ખાસ પહોંચાડજો જેથી કરીને એ મિત્રોને પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવામાં અમે મદદરૂપ થઈ શકીએ અને સરળતા થઈ શકે ઓકે મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધીમાં તમે આનું રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત